ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આજે આપણે ભણીશું વિશે કલસોર ચેપ્ટર નંબર નાઇન જેનું નામ છે રંગબેરંગી મસાલીઓ એનો મતલબ થાય છે કે રંગબેરંગી મસાલાઓ મિત્રો તમારી મમ્મી જ્યારે શાક બનાવે છે ત્યારે શાકમાં રંગ રંગના મસાલાઓ નાખે છે જેમ કે આપણે કહીએ છીએ કે મરચાં નાખે છે હળદર નાખે છે રાઈ નાખે ધાડા પાવડર નાખે ગરમ મસાલો નાખે તો એ બધા મસાલા છે જેમ કે રાઈ છે એ કાળા રંગની હોય છે હળદર છે એ પીળા રંગની હોય છે મરચાં છે તે લાલ રંગના હોય છે તો એ બધા મસાલા કેવા થયા રંગબેરંગી તો એવો જ એક પાઠ તો આપણે સરસ મજાનું ભણીશું તો મિત્રો રેડી છો ને બધા તો ચાલો જોઈએ આગળ રંગબેરંગી મસાલિયું સૌ પ્રથમ આવીએ પેજ નંબર વન હંડ્રેડ થર્ટી એટ ઉપર સૌ પ્રથમ છે ચાલો ગાઈએ ગીતડું મિત્રો અહીંયા સરસ મજાનું ગીત ગાઈશું તમે પણ મારી સાથે ગાજો આવ્યું રીંગણ આવ્યા ટામેટા ફલાવર સાથે આવ્યા બટાકા ધોઈ સુધારી લીધા બાફી તો તેલ નાખી રાઈ હિંગ થી કર્યો વઘાર સુગંધ પોચી ઘરની બહાર હળદર ને મરચું ભભરાવી રંગ સ્વાદ ની આવે સવારી થઈ ગયું લો સાક તૈયાર જમવા આવો સૌ દોસ્તાર થઈ ગયું લો સાક તૈયાર જમવા આવો સૌ દોસ્તાર જમવા આવો સૌ દોસ્તાર મિત્રો મજા આવે ને સાંભળવાનું હા કારણ કે ગીતડું તો બધાને ગમે તો હવે એ ગીતની આપણે સમજ મેળવીશું હવે અહીંયા વાત છે રીંગણ રીંગણ આવે છે અને એની સાથે ટામેટા આવે છે મિત્રો તમારી મમ્મી શાક બનાવે તો રીંગણા નું બનાવે કે એના સાથે ટામેટા પણ નાખે કારણ કે રીંગણા સાથે ટામેટા હોય તો બહુ સરસ સ્વાદિષ્ટ એવું શાક બને છે એટલે રીંગણ આવે છે એની સાથે ટમેટું પણ આવે છે અને ફુલાવર આવે છે એની સાથે પણ આવે છે કારણ કે ખાલી શાક ભાવે નહીં એના સાથે ટેસ્ટ અલગ જ હોય ધોઈ સુધારી લીધા બાફી બટાકા ફુલાવર રીંગણ એ બધાને સુધારી એના કટકા કરી અને બાફી લીધા છે અને હવે તો વખત આવ્યો છે વઘારવાનો કડાઈ લીધી છે એમાં તો તેલ નાખી દીધો છે ત્યારે એની સુગંધ છે એ છેક ઘરની બહાર સુધી પહોંચી ગઈ છે અને ઉપર જ્યારે હવે સાતડી ગયો છે ત્યારે એના ઉપર હળદર અને મરચું ભભરાવી દીધું છે અને

હવે અભિનય એટલે એક્ટિંગ કરવાની બરાબર તમને તમારો કેવો ફોટો ગમે ગમતા ફોટા સામે સ્માઇલ દોરવાનું છે બરાબર હવે અહીંયા તમે તમારી રીતે ગમતા ફોટા સામે આવું સ્માઈલ દોરી શકો છો મેં અહીંયા જે મને વાક્ય ગમ્યું છે એના સામે મેં સ્માઇલ દોરી છે જેમ કે અહીંયા પહેલો છે ઊંઘતો તમને કદાચ એ ફોટો ગમતો હોય ઊંઘતો હોય એ તમે પાડી શકો અથવા તો એની સામે તમે સ્માઇલ કરી શકો બીજું છે હિંચકા ખાતો તો ખાતો હોય એવો ફોટો મને ગમે તો એનાની સામે સ્માઇલ દોરી છે મેં અક્કડ અદબ વાળીને બેઠેલો એ તમને ગમતો હોય તો તમે સ્માઇલ દોરી શકો ઝાડ પર ઊંધો લટકતો એવો ફોટો તમને ગમતો હોય તો તમે પણ દોરી શકો પાંચમો છે આંખ બંધ હોય તેવો છઠ્ઠો છે આંખ મો ખુલ્લા હોય તેવો સાતમો છે બધા મિત્રો સાથેનો તો મને એ બધા મિત્રો સાથેનો ફોટો પાડવો ગમે એના સાથેનો ફોટો મને ગમે એટલે દોરી છે રડતો તો એ મને ન ગમે એટલે મેં સ્માઇલ દોરી નથી જો તમને રડતો ફોટો ગમે તો એના સામે તમે સ્માઇલ દોરી શકો છો નવમો બીમાર પડ્યા હોય ત્યારનો તો એ તો કોઈને પણ ન ગમે મને પણ ન ગમે તમને પણ ન ગમે નવા કપડા પહેરેલો તો એ તો બધાને ગમે કારણ કે નવા કપડામાં તો બધા ફોટાના શોખીન એટલે મને અહીંયા ગમે એટલે મેં અહીંયા સ્માઇલ દોરી છે કદાચ તમને નવા કપડાં પહેરેલો ફોટો ન ગમે તો તમે અહીંયા સ્માઇલ ન દોરી શકો બરાબર હવે આવીએ પેજ નંબર 139 ઉપર અહીંયા સરસ મજાનું એવું ગીત છે જે ગીતના શબ્દો છે ફોટો પાડું એમના કવિ છે ખોડાભાઈ પટેલ મિત્રો ફોટો પાડવાનું તો સૌને ગમે અને પડાવવાનું પણ ગમે બરાબર તમે ક્યારે તમારી મમ્મી અથવા તો પપ્પાને બેસાડીને તમે ફોટો પાડ્યો છે પાડ્યો છે તો વેરી ગુડ તો એ સરસ મજાનો ફોટો પાડું એવો તમારા જેવો છોકરો છે એ મમ્મીને કહે છે કે ચલો બેસી જાઓ અને આપણે ફોટો પાડીએ અને એ મમ્મીનો ફોટો પાડે છે એના ઉપરથી સરસ મજાનું ગીત એવું લખ્યું છે આપણે અહીંયા ગાશું તમે પણ સાંભળજો મમ્મી મમ્મી ફોટો પાડું બોલ સાચો કે ખોટો પાડું મમ્મી મમ્મી ફોટો પાડું બોલ સાચો કે ખોટો પાડું

તું તો પછી હું ઊંઘતો પાડું મમ્મી મમ્મી ફોટો પાડું બોલ સાચું કે ખોટો પાડું રાખ ને મોઢું બંધ જરીક નહીં તો જો બબડાતો પાડું બેસ મમ્મી તું પપ્પા સાથે હવે એ ગીતની સમજ મેળવીશું ફોટો પાડું બરાબર તમે પણ તમારી મમ્મી અને પપ્પાને બેસાડીને ફોટો પાડતા હશો અને તમને ફોટો પાડવાની મજા પણ આવતી હશે આવે ને મજા હવે અહીંયા તમારા જેવો બાળક છે એની વાત છે છે એટલે તમારા જેવો છોકરો કહે કે મમ્મી મમ્મી હું તમારો ફોટો પાડું એમ મમ્મી કહે છે કે હું તમારો ફોટો પાડું અને પૂછે છે કે બોલ સાચો પાડું કે ખોટો પાડું એમ સાચે સાચો ફોટો પાડું કે ખોટો પાડું એમ મલક મલક તો થાય તું થોડું નહીં તો ચહેરો રોતો પાડું એમ કહે છે કે હસતો ફોટો મને પાડવો છે એટલે કે અહીંયા તમારા જેવો બાળક એ મમ્મીનો હસતો ફોટો પાડવા માંગે છે અને કહે છે કે તું મલક મલક એટલે ઝીણું ઝીણું તો હસ નહી તો તારો ચહેરો રોતો આવી જશે એટલે કે તારો મોઢો છે મોઢું છે એ રોતો આવી જશે તું અહિયાં અડીને ઉભી રહી જા ગુલાબ જોડે તું બેસીને પડાવ તો તારો ફોટો સરસ આવશે અહીંયા વાત કરે છે અહિયાં પેલો છોકરો મમ્મીને કહે છે કે જુઈ અને ચમેલીને અડીને તું ઊભી રહી જા અને ગુલાબ જોડે બેસીને પડાવતો તારો ફોટો સરસ આવશે અને એવી રીતે એ જુઈ અને ચમેલી અને ગુલાબ પાસે ફોટો પડાવવા માંગે છે કોણ બાળક કોનો મમ્મીનો તું તો મમ્મી પરિસમાણી લે હવામાં ઉડતો પાડું અહિયાં બાળક છે એ બાળકને મમ્મી જેવી લાગે છે તેથી તે મમ્મીનો ઉડતો ફોટો પાડવા માંગે છે તમારા જેવો બાળક હવે તમને પણ મમ્મી પરી જેવી લાગતી હશે અને તમને ક્યારેક મન પણ થાય કે ચલો મમ્મી ફોટો હું તમારો પાડું એટલે અહીંયા તમારા જેવો બાળક છે એને મમ્મી પરી જેવી લાગે છે તેથી તે મમ્મીનો ઉડતો ફોટો પાડવા માંગે છે ખોલ જરીક આંખો તો સરખી કે પછી હું ઊંઘતો પાડું હવે એ કહે છે બાળક મમ્મીને કહે છે કે મમ્મીની આંખ સરખી ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી આવશે એટલે એ મમ્મીને એવો કહે છે કે તારી જરાક આંખો સરખી ખોલ નહીતર પછી તારો ફોટો છે એ ઊંઘતો આવી જશે રાખ ને મોઢું બંધ જરી નહી છે એવી લાગશે એટલે મમ્મી ને કહે છે કે તારું મોઢું થોડુંક બંધ રાખ નહી તો બળબડતો તારો ફોટો લાગશે બેસ મમ્મી તું પપ્પા સાથે ફૂલ જોડે ગલગોટો પાડું હવે તમારા જેવો બાળક એવું કે મમ્મી પપ્પા જોડે બેસી જા અને ગલગોટા ફૂલની બાજુમાં તો તારો ફોટો પણ સરસ આવશે એટલે કે તમારા જેવો બાળક છે એ શું કે છે કે મમ્મી અને પપ્પા સાથે પેલા ફૂલના છોડ સાથેની બાજુમાં બેસી જા અને તમારો ફોટો પાડું તો આ સરસ મજાનું ગીત લખ્યું છે ઘોડાભાઈ પટેલ એટલે કે અહીંયા વાત છે તમારા જેવી બાળકની એને બાળક બાળક છે છે એ મમ્મીનો હસતો ફોટો પાડવા માંગે તે માટે તે મમ્મીને કહે છે તું ઝીણું ઝીણું હસ પછી બાળકની મમ્મી પરી જેવી લાગે છે તેથી તે મમ્મી નો ઉડતો ફોટો પાડવા માંગે છે પછી મમ્મીની આંખ સરખી ખુલી નહીં હોય મતલબ સરખી ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી લાગશે એટલે મમ્મીને કહે છે કે તું સરખો ફોટો પડાવ જો મમ્મીના હોઠ સરખા બંધ નહીં હોય તો ફોટામાં તે મમ્મી બરબડતી હોય તેવી લાગશે એટલે તે શું કહે છે જરાક મોઢું બંધ કરાવવાનું કહે છે અને છેલ્લે એવું કહે છે કે મમ્મી તું પપ્પાની સાથે પહેલા ફૂલ ગલગોટાના ફૂલ જોડે બેસી જા તો તારો ફોટો પાડવું સરસ મજાનો તો હવે અહીંયા સુધીની સમજ મેળવી આગળની સમજૂતી આગળના વિડીયામાં મેળવીશું થેન્ક યુ